હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ગુજરાતી ચૂરમાના લાડવા ટ્રેડિશનલ વે કેમ બનાવે એની રેસિપી કહીશ. આ લાડવા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સિમ્પલ છે. આ રેસિપીથી તમે 16 થી 17 કે પછી તમે કેવા નાના મોટા બનાવો એ પ્રમાણે આ લાડવા બનશે. જો તમારે ઓછા પ્રમાણમાં લાડવા બનાવવા હોય તો જે મેં મેઝરમેન્ટ લીધું છે એનું તમે અડધું લઈ લ્યો. તો તમે આ ટેસ્ટી ચૂરમાના લાડવાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ચૂરમાના લાડવા માટે મેં અહીંયા 4 કપ જાડો, તો આવો લાડવાનો લોટ કે તમે ભાખરીનો લોટ લઈ લેવાનો, અને જો ઓછું બનાવવું હોય તો તમે 2 કપ લેવું. તો મેઝર કરી અને 4 કપ લઈ રહી છું. ને હવે આપણે એમાં પહેલાં હું 5 ટેબલ સ્પૂન ઘી એડ કરી રહી છું. તો સારી રીતે તમે જેટલું મોણ આપો એટલા તમારા લાડવા સારા બનશે. તો હું મુઠ્ઠી પડતું આપણે એમાં મોણ દેવાનું છે, તો હું પહેલાં ચેક કરી લઉં. જો 5 ટેબલ સ્પૂનથી મુઠ્ઠી પડશે તો હું વધારે એડ નહીં કરું. તો હજી આ થોડું કોરું છે તો હું એમાં 2 ટેબલ સ્પૂન વધારે ઘી એડ કરી દઈશ. તો મેં ટોટલ 7 ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ આપી દીધું છે. મિક્સ કરી આપણે એની મુઠ્ઠી પાડી જોશું. તો સારી રીતે મેં મસળી મુઠ્ઠી પડતું મોણ આપી દીધું છે. હવે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી આપણે જેવો ભાખરીનો લોટ હોય એવો કડક લોટ બાંધી લેવાનો છે. અને મેં જે પાણી લીધું છે એ હલકું ગરમ પાણી લીધું છે. તો આ રીતે મસળી મસળીને આપણે ભાખરીનો જેવો કડક લોટ હોય એવો બાંધી લેશું. તો આ રીતે મસળશો તો જે આપણા લાડવા છે ચૂરમાના એકદમ સોફ્ટ બનશે, ખાવામાં બહુ ટેસ્ટી બનશે. તો આ પોઈન્ટ મેઇન છે. લોટ આપણે મસળીને સારી રીતે બાંધવાનો. તો લાસ્ટમાં તમને કહી દઈશ કે મેં કેટલું પાણી યુઝ કર્યું. તો થોડું થોડું પાણી છાટી આપણે આ રીતે મસળતા મસળતા કડક લોટ બાંધવાનો છે. તો બાઇન્ડિંગ આવે એટલું જ પાણી એડ કરવાનું. તો લોટ છે એ કઠણ જ રહેશે. આ લાડવા બનાવવામાં થોડી મહેનત છે પણ ખાવામાં આ લાડવા બહુ ટેસ્ટી બને છે. તો બસ આ રીતે મસળી અને મેં લગભગ 1.5 કપથી થોડું ઓછું પાણી યુઝ કર્યું છે. અને આપણે આ રીતે સારી રીતે મસળી લેશું. તો હવે આપણે એમાંથી મુઠડી, તો મુઠિયા જેવી નાની નાની એવી મુઠડી બનાવી લેશું એક સરખી. તો રોટલીના લોટ જેટલો લેવાનો ગોળો એ લોયું અને આ રીતે હાથથી મસળી આ રીતે તમે આંગળીથી આ રીતે લીટા પાડી આવી રીતે 2 કરી લેવાના. તો એ સારી રીતે તળવામાં ઇઝી પડશે. તો આ રીતે હું બધા જ બનાવી લઈશ. અને હવે આપણે એને ઘીમાં તળી લેશું. તો મેં 250 જેટલું ઘી લીધું છે અને એ ગરમ થઈ ગયું પછી આપણે એમાં બધી રીતે મુઠડી છે એ નાખી દેવાની અને ગોલ્ડન થાય કલર એનો હલકો બદામી ગોલ્ડન જેવો ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના. 2 સાઈડ આપણે સાઈડ ચેન્જ કરતા રહેશું અને જે આપણે ગેસની આંચ છે એ ધીમીથી સ્લો રાખવાની. એકવાર તેલ આવી જાય પછી એને ધીમા ગેસે આપણે તળવાનું. તો એ અંદર સુધી સારી રીતે તળાઈ જશે અને બિલકુલ કાચો લોટ નહીં રહે.
જ્યારે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો તમે આગલે દિવસે આ લાડવા બનાવીને રેડી રાખી શકો છો. આ અઠવાડિયા સુધી સારા રહે છે, એટલે તમે એને એકવાર બનાવી અને અઠવાડિયા સુધી સ્ટોર કરી સર્વ કરી શકો છો. તો મેં સાઈડ ચેન્જ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો આ હલકો ગોલ્ડન બદામી જેવો કલર છે, આપણે એને કાઢી લઈશું. આ જ રીતે જે બીજા બધા જ મૂઠિયા છે એ સ્લો ગેસ ઉપર આપણે ફ્રાય કરી લેશું અને હું બધાને એક પ્લેટમાં કાઢી લઈશ અને હલકા ગરમ હોય ત્યારે આપણે એને મિક્સર જારમાં આ રીતે તોડીને નાખી દઈશું અને 4 થી 5 વાર મિક્સરને ઓન ઓફ કરી આપણે એને થોડા પીસી લેશું. એકદમ એક સાથે પીસવાનું નથી, ઓન ઓફ કરીને જ પીસવાના છે. અને તમે જોઈ શકો છો આ એકદમ સારું ચૂરમું રેડી થઈ ગયું છે. હવે આપણે જે ઘઉંનો મોટો આંક હોય એમાં આપણે આ ચૂરમું તમે આ રીતે હાથેથી બી તોડીને ચાળી શકો છો, પણ મિક્સરમાં તમે પીસો તો એકદમ ઇઝી રહેશે. તો આપણે આ રીતે ચાળી લેશું. તો જે મોટા મોટા રહી ગયા હોય એને આપણે મિક્સરમાં પાછા દળી લઈએ. તો તમે જોઈ શકો છો એક સરખું થઈ ગયું. અને હવે હું જે ચાળણ વધ્યું હોય એ બી મેં મિક્સરમાં એડ કરી દીધું અને બીજા બધા જ મૂઠિયાને મેં મિક્સરમાં આ રીતે પીસી લીધા અને આ રીતે મેં ચાળી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે એને હું સાઈડમાં મૂકી દઈશ અને આપણે એક બાઉલમાં 1/2 કપ ચણાનો લોટ લઈ લેશું. અને જો તમારી પાસે જાડો હોય તો જાડો લ્યો, ન હોય તો બેસન બી ચાલશે. એમાં 1 ટેબલ સ્પૂન ઘી અને 2 ટેબલ સ્પૂન મેં દૂધ એડ કરી દીધું છે. આ રીતે મિક્સ કરી આપણે મોણ આપી દઈશું. હાથેથી મસળીને આપણે જે આમાં ગોળીઓ હોય એ તોડી લેશું. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. હવે આપણે જે ઘઉંનો આંક હોય એમાં આ રીતે આપણે એને ચાળી લેશું તો એની કણી કણી હોય એ સારી રીતે પડી જાય. તો તમે જોઈ શકો છો હવે મિક્સ કરી આપણે એને થોડું આ રીતે દાબી દઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો 10 મિનિટ થઈ જાય પછી મેં અહીંયા 1/4 કપ જેટલું ઘી લીધું છે. તો 6 ટેબલ સ્પૂન જેટલું ઘી છે એમાં આપણે જે દાબો દીધેલો ચણાનો લોટ છે એ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી શેકી લેશું. જો તમને લાગે કે ઘી ઓછું છે તો તમે વધારે એડ કરી શકો છો. અને આપણે જેમ મોહન થાળ શેકીએ એ જ રીતે આપણે એને લાલ થવા દેવાનું છે. તો તમે આવી રીતે ચણાનો લોટ અને હું આમાં રવો બી એડ કરીશ એ જો તમે લાડવામાં એડ કરશો તો એનો ટેસ્ટ એકદમ જ તે બહુ જ સારો આવશે. ને જ્યારે આ મિક્સર થોડું લાલ થઈ જાય એટલે આપણે એમાં 1/4 કપ રવો એડ કરી દેશું અને એને સારી રીતે મિક્સ કરશું. રવાના પ્રમાણમાં હું 2 ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશ, મિક્સ કરી દેશું અને 1 મિનિટ માટે આપણે થવા દેશું. પછી તરત જ ગેસ બંધ કરી દેશું કારણ કે ચણાનો લોટ એકદમ ગરમ હોય તો રવો જાતે જ શેકાઈને ક્રિસ્પી થઈ જશે. એટલે હવે મેં ગેસની આંચ બંધ કરી દીધી છે. હવે આપણે એને 4 થી 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું. તો 5 મિનિટ પછી આપણું જે આ મિક્સચર છે એ ઠંડુ થઈ ગયું છે, એનો કલર તમે જોઈ શકો છો. હવે આપણે જે ચૂરમું દળેલું છે એમાં હું 1 કપ અને 1/4 કપ જેટલી પીસેલી ખાંડ સાકર નાખી દઈશું આપણે. તો આ રીતે ચાળીને નાખવાની. તો મોટી મોટી રહી ગઈ હોય એ સાઈડમાં આવી જાય અને આપણે મિક્સ કરી દઈશું.
તો તમે દળેલી ખાંડ તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધુ કરી શકો છો. અને હવે હું એમાં 1/4 કપ જેટલા કાપેલા કાજુ અને બદામના ટુકડા મેં એડ કરી દીધા છે, ઓપ્શનલ છે. અને જે આપણું મિક્સચર ઠંડુ કરેલું રવાનું ને ચણાનું એ મેં નાખી દીધું છે. અને હવે આપણે એમાં મેં 1/2 કપ ઘી લીધું છે, જેમાં મેં મૂઠિયા આપણા તળ્યા એ જ ઘી લીધું છે. તો 1/2 કપ મેં લીધું અને આપણે મિક્સ કરશું. તો તમે જો 500 ગ્રામ લોટ લ્યો તો 500 ગ્રામ તમારે ઘી જોવે, 250 જો તમે લોટ લેતા હોય તો 250 ઘી લેવાનું આપણે. તો આ રીતે મિક્સ કરી દેશું, જેટલું જરૂર પડે એમ ઘી આપણે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. હવે હું 1/2 ટીસ્પૂન ઈલચી પાવડર એડ કરી દઈશ. અને પાછું મેં 1/2 કપ ઘી લીધું છે, થોડું થોડું એડ કરતી જઈશ અને મિક્સ કરતી જઈશ. તો મેં ટોટલ 1 કપ જેટલું ઘી એડ કર્યું છે. મિક્સ કરી દેશો આ રીતે સારી રીતે. અને હવે આ સારી રીતે હવે મિક્સ થઈ ગયું છે. તો તમારે જેટલા નાના મોટા લાડવા બનાવવો હોય એટલું મિક્સચર લ્યો અને આ રીતે દાબીને આપણે ગોળ શેપ આ રીતે આપી દેશું. તો અત્યારે હું રફ શેપ ગોળ આપું છું, પછી આપણે જ્યારે ખસખસ લગાડશું ત્યારે આપણે એને સારી રીતે શેપ આપી દેશું. તો હું થોડા નાના બનાવી રહી છું લાડવા અને થોડા મોટા બનાવી રહી છું. તો આ રીતે હું બધા જ બનાવી લઈશ. અને જો તમને લાગે કે ઘી ઓછું પડે છે અને લાડવા વળતા નથી તો 1 ટીસ્પૂન જેવું તમારે પાણી એડ કરી દેવાનું મિક્સરમાં અને આ રીતે વાળી દેવાનું. તો આ ઓપ્શનલ છે, પણ આ એક ટ્રીક છે. જો લાડવા વળતા ન હોય તો 1 ટીસ્પૂન જેટલું તમે પાણી એડ કરી અને આ રીતે વાળી શકો છો. તમારે ઘી વધારે નાખવું હોય તો તમે ઘી બી વધારે યુઝ કરી શકો છો. અને હવે મેં ખસખસ લીધું છે તો એમાં જે આપણે એ લાડવા બનાવ્યા છે એ થોડા આ રીતે હું રફલી આપણે ફેરવશું અને હાથથી દબીને આ રીતે આપણે એને સાઈડમાં રાખશું. તો મેં આ રેડી કરી દીધો છે અને થોડા ઉપરથી આપણે નીચે નાખશું તો એનો જે એ સારી રીતે શેપમાં બેસી જાય થાળીમાં. આ જ રીતે બીજો ને ખસખસ લગાડી દઈશ ને થોડું ઉપરથી આપણે એને ફેંકશું. તો ત્રીજા લાડવાને બી હું એમ કરી લઈશ. તો આ રીતે હું બધા જ લાડવા રેડી કરી દઈશ અને આ રીતે આપણે શેપ કરી દઈશું. તો તમે આ ચૂરમાના લાડવા તમારા ફેમિલી કે તમારા ફ્રેન્ડ્સ કે ગેસ્ટ માટે, મહેમાનો માટે જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને ચૂરમાના લાડવાની રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.